આપણી મીરા કોકના દુઃખમાં દુઃખી થાય છે. હું એવું સમજું છું કે ભગવાન એને માણસ બનાવીને કોઈ ભૂલ નથી કરી. સાચી વાત છે. અને આપણે બંને ખૂબ જ નસીબદાર છીએ કે આપણે આની દીકરી મળી છે. સાવ સાચી વાત છે તમારી. ચાલો હવે તમે નાસ્તો કરો. તમે છે ને જરાય ચિંતા કરો માં, નિકિતાને કાંઈ નથી થયું, બધું સારું થઈ જશે. મને ખબર છે તું એની કાકી મટી અને માં બની છે. હા, તમે જરાય ચિંતા કરો માં, હું છે ને એને આપણી મીરાથી પણ વધારે પ્રેમ આપીશ. મને છે ને થોડીક ચિંતા થાય છે નિકિતાની, કેમ કે મીરાની સામે આપણે જોઈએ ને તો મીરા ભણેલી છે અને નિકિતા ભણેલી નથી. કાલ સવારે આપણે એનું સપોર્ટ કરશું તો અત્યારના મૂર્તિયાને તો ભણેલી ગણેલી છોકરી જોઈએ છે. હું માનું છું મીરા ભણેલી છે અને નિકિતા અભણ છે, પણ એમાં સંસ્કાર છે ને કુટી કુટીને ભર્યા છે. પણ ખાલી સંસ્કારથી કાંઈ ન થાય. અરે એ જેના ઘરમાં જશે ને એ ઘરને સ્વર્ગ કરી દેશે. હું તમને એ જ કહું છું, કાલ સવારે એને પરણાવશું તો અત્યારે બધા કેટલું એજ્યુકેશન માંગે છે, ત્યારે આપણે શું કહેશું? એ થઈ જશે બધું, ચિંતા કરમાં. તમે તો એમ જ કહો ને ચિંતા કરમાં, ચિંતા તો મારે કરવી જ પડે ને. મીરાના તો આપણે મા બાપ છીએ, નિકિતાના મા બાપ તો છે. મને ખબર છે નિકિતાના મા બાપ નથી, પણ નિકિતાને હું એના મા બાપથી વધારે સાચવીશ. મને આ જ આશા હતી તારા પ્રત્યે. ચાલો હવે એ બધું છોડો અને તમે નાસ્તો કરી લો, અને હવે હું ઓલી બંનેને બોલાવી આવું. ક્યારની બૂમ પાડું છું, હજી બે ના આવી. નિકિતા, મીરા, સંભળ, તારા પીલુડા પાડવાનું બંધ કરી દેજે, બહારથી મમ્મી બોલાવે છે. જો ડેડી ને સેજે ભનક પડી ને તો યાદ રાખજે, મારા જેવી ઢુંડી કોઈ નહીં હોય. ચાલ હવે ઊભી થા. અરે આવ બેઠ, બેસ. હું ક્યારની બૂમો પાડું છું? શું કરતી હતી તમે? મેં નાસ્તો ઠંડો થઈ ગયો. મમ્મા, તને તો ખબર છે ને કે આ બહુ ઓવર સ્માર્ટ છે, એને આપણી ભાષામાં સમજાવું તો વાર તો લાગે ને. અને તું ચિંતા ન કર, મેં એને સમજાવી દીધી છે. સરખી રીતે સમજાવી દીધી ને? હા મમ્મી. ચાલ હવે આપણે નાસ્તો કરી લઈએ. કેમ છે તારા? કઈ નથી, એવું તો થયું ના નું. ધ્યાન રાખી છે બેટા નાજી જઈનું? કામ કાજમાં ધ્યાન રાખવાનું. પપ્પા, તમે ખોટે ખોટી ચિંતા કરો છો, દીદીને કાંઈ નથી થયું. અને આમે હવે મેં મલમ ફટી તો ઘરે જ દીધી છે, નહીં દીદી? તમે ખોટી ચિંતા કરવાનું બંધ કરો અને હવે નાસ્તો કરવો. હું એને કહ્યું ની સવારની એ જ સમજાવું છું. ભાઈ હું શું કામ ચિંતા કરું? મારે શું ચિંતા કરવાની જરૂર છે? તમે બંને તો છો જ અહીંયા. ચાલો ચાલો હવે નાસ્તો કરો. હલો, દીદીએ નાસ્તો કરતા પહેલા તને પૂછ્યું કે તું ભૂલી ગઈ? હજી હમણાં તો તને સબક શીખાયું, તોય તને નથી સમજાતું. તારે નાસ્તો નથી કરવાનો, બરાબર? અને હા, જો કોઈ પણ જાતની વાત તારા પપ્પાને કરી છે ને દીદી, એવું લાગે ને તો બપોર આપણે પાછો મલમ લગાવી દેશું એટલે સારું થઈ જશે ને મમ્મી? હા, અને ડોક્ટર પાસે જવાની જરૂર પડે તો જાસુ પણ ચિંતા કર માં, સરખું થઈ જશે બધું. તમે કેમ એટલા બધા ટેન્શન માં આવી ગયા એવું લાગે છે? ના ના, ટેન્શન ની કોઈ વાત નથી, એવું કઈ નથી. અરે કોનો ફોન હતો? અરે ચિંતાની કોઈ પણ જરૂર નથી. એ ફોન જેનો હતો ને એનું નામ પ્રશાંતભાઈ છે, મારા મિત્ર છે, એક મૂર્તિઓને જોઈ રાખ્યો છે. એના માટે એને મને કોલ કર્યો હતો. બસ મારે ત્યાં જવાનું છે ને બધી ડિટેલ લેવાની છે, બસ એ જ હતું. સર મારે છે થોડું લેટ થઈ છે, હું છે ને ઓફિસે જાઉં છું. અરે પણ નાસ્તો તો પૂરો કરો. અરે મારે લેટ થઈ ગયો, ફોન આવી ગયો ને એમાં, અને ઓલા ભાઈને ત્યાં આપણે જવું છે, પ્રસન્નભાઈને ત્યાં.
અરે તું નાસ્તો કરી લે, કાં ઉભી દેવી? કઈ વાંધો નહીં, નાસ્તો તો હું પછી કરી લઈશ. અરે બેટા તે ના ઉભી થયો તો હું લઈ લેત. કાકા એ તો મારી ફરજ છે. કઈ નહીં, ચાલો તું નાસ્તો કરી લે, તારું ધ્યાન રાખજે. હો સંભાળી લે સાહેબ. ભલે. તને એક વખત ના પાડી તને સમજાતું નથી? અને હા, હું તો મારા પપ્પા સામે ઓવર સ્માર્ટ થતી હતી. હું અને મમ્મી અહીંયા બેઠા છીએ, તને દેખાતું નથી? ઓવર સ્માર્ટ? કાકી મેં તો ખાલી કાકાને કોટ આપ્યો, એમાં શું મેં કર્યું? અરે તું કોટ પહેરીને એવું જતા હોઈશ કે તું તારા કાકાને તારા પોતાના કરી લઈશ એમ? પોતાના કરી લઈ? કાકા મારા પોતાના છીએ, એ મારા પપ્પા જેવા છે. પપ્પા જેવા છે, પપ્પા નથી. અને પપ્પા બનાવવાની કોશિશ પણ ન કરતી, કારણ કે એમની દીકરી હું છું. કાકી મેં મારા મા બાપને ક્યારેય નથી જોયે, હું તમને ને મારા કાકાને મારા મા બાપના રૂપમાં જોઉં છું. મેં થોડી એની કાકાની સેવા કરી લીધી, એમાં શું થઈ ગયું? તારા બધા નાટક બંધ કર, અને મારી સામે તો તારી આ જીભ ચલાવવાનું તું બંધ જ કરી દે. ભૂલી ગઈ પછી તને સવારમાં શું કીધું તું? એ જા જા, બધું કામ કરવા માંડ, બધા વાસણ ઉટકી નાખ અને ત્યાં બધી સાફ સફાઈ કરવા માંડ. કાકી હું વાસણ કેવી રીતે સાફ કરું? મારા હાથમાં તો પાટો લાગેલો. તો એ પાટો ખોલી નાખ બરાબર, અને પછી વાસણ ઉટકવા માંડ જા. અને પાટો કેમ છોડવો એ તને હમણાં ખબર પડી જશે. હવે તો વાસણ ઉટકવામાં કઈ પ્રોબ્લેમ નહીં થાય ને? જો હજી કઈ પ્રોબ્લેમ હોય તો એનું નિવારણ પણ હું કરી દઉં. પાટો છૂટી ગયો, હવે જા કામ પણ કરવા. અને હા, મારે કામ બધું ફટાફટ જોઈએ અને ટાઈમસર. તારા હાથ ભલે દુખતા. બધી પ્લેટ સાથે લઈ જા ને, બે હાથે ઉપાડ. હે ભગવાન, મમ્મી આ એટલા બધા નાટકો કરે છે ને, ઓ માય ગોડ, નાટક કરતા તો કોઈ આની પાસેથી શીખે. તું કઈ ચિંતા કરવા, તું જલેબી ખા. મમ્મા જલેબી તો હું ખાઈશ, પણ એક વાત કહું, મને છે ને ક્યારેક ક્યારેક ડર લાગે છે કે જો આણે કોઈ દિવસ પપ્પાને કાંઈ પણ કાન ભમેરણી કરી ને તો આપણી વાત લાગી જશે. તું કાંઈ ચિંતા કરવા, એને તો હું જોઈ લઈશ, એ તો બે દિવસમાં સીધી કરી નાખીશ. એ શું તારા પપ્પા પાસે કાન ભમેરણી કરતી હતી? કોઈ પણ જાતની ચિંતા કરવા.
બેટા વિશાલ, આ વખતે તું કેટલા દિવસથી રજા લઈ રહ્યો છો? મમ્મી, આ વખતે મારે ઘણું કામ છે, મને માત્ર 15 દિવસની છૂટી મળેલ છે. 15 જ દિવસ? 15 દિવસમાં તો મારે તારા લગ્ન કરીને જ રહેવા છે. આ વખતે તું આવી રીતના થોડા થોડા દિવસ માટે આવશ ને તો તારા લગ્નની વાત રહી જ જાય છે. મમ્મી, તને પણ ખબર છે કે મને આ વખતે ઘણું કામ છે, છતાં 15 દિવસની છૂટી આપી છે. નમસ્તે, આ ભાવનાબેનનું જ ઘર છે ને? હા, નમસ્તે. નમસ્તે, બેસો બેસો બેસો. હા, મને છે ને પ્રશાંતભાઈએ તમારો રેફરન્સ આપ્યો છે, તમારા દીકરાનું સપણ કરવાનું છે ને, એના માટે. હા, હું અને પ્રશાંતભાઈ બિઝનેસમાં પાર્ટનર છીએ. અચ્છા, એટલે એમને જ મેં કીધું હતું કે મારો દીકરો છે એ લંડનથી આવે છે, તો એમના માટે કોઈ સારી અને સંસ્કારી છોકરી હોય તો જરૂર સજેસ્ટ કરો. મને છે ને તમારો દીકરો પસંદ છે, અને મારી દીકરીને તો તમને શું વાત કરું. એક કામ કરજો, તમે જ આવો અમારે ત્યાં અને તમે જ જોઈ લો. મારો દીકરો પણ ખૂબ જ સંસ્કારી છે, કોઈ પણ જાતનું વ્યસન નથી, એજ્યુકેટેડ છે અને ત્યાં વેલ સેટેડ છે, બિઝનેસ પણ બહુ સારો કરે છે. હા, તો બસ એનાથી વધારે આપણે શું જોઈએ. ના ના, ચોક્કસ ચોક્કસ. અંકલ, તમારે ચા પાણી કઈ ચાલશે? નાસ્તો? ના ના બેટા, મારે છે ને ઘરે જવાનું લેટ થાય છે, એટલે હું છે ને અત્યારે નીકળું છું, પછી તમે ઘરે આવો. અરે હિતેશભાઈ, જો અત્યારે તમારે મોડું થાય છે ને એટલે હું કોઈ ફોર્સ નથી કરતી, બાકી અમારા ઘરેથી ચા પાણી પીધા વગર કોઈ પણ જતું નથી અને અમે જવા જ નથી દેતા એમને, બરાબર? હા, અને હું છે ને તમને અત્યારે મારું વિઝિટિંગ કાર્ડ આપું છું. ઓકે, બરોબર છે, ચાલો હું રજા લઉં છું. હા, નમસ્તે. નમસ્તે નમસ્તે. મમ્મી, તને આટલી બધી મારા લગ્નની શું ઉતાવળ છે? જો બેટા, મારો કાંઈ ભરોસો નથી, અને મારી એક ઈચ્છા છે કે મારે આ ઘરમાં દીકરાની વહુ લઈ આવી છે, મારા પછી તારું કોણ? મને કાલ કંઈ થઈ જશે તો? મમ્મી, તું આટલું શું કામ નેગેટિવ વિચારે છે? નેગેટિવ નથી બેટા, દરેક મા બાપની ઈચ્છા હોય જ છે કે એના દીકરા માટે એક સારી છોકરી ગોતે અને એ વેલ સેટેડ થઈ જાય. અને બિઝનેસમાં પણ અત્યારે તને શું પ્રોબ્લેમ છે, સારો તો સેટ થઈ ગયો છે ત્યાંથી. તો ફાઇનલે મમ્મી તારી આ જીત છે ને? હા બેટા, જીત સમજતો જીત અને ઈચ્છા સમજતો ઈચ્છા. મારી આ જ ઈચ્છા છે ને, આ જ જીત છે કે મારે તારા માટે આ ઘરમાં હું લઈ આવી છે. તો સારું મમ્મી, તું જેમ કર તેમ આપણે કરીએ. પાકું? પાકું. સારું, તો હવે છોકરી જોવા આપણે કાલે જશું? પાકું, કાલે આપણે જઈ આવી અને બધું ફાઇનલ નક્કી કરીએ. ઓકે, તને ગમે એ જ હું કરવાની કરીશ, બરાબર?